અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સપ્તસૂત્રી આંદોલન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ હેતુ આવી રહેલા ગણેશોત્સવમાં મોડાસાના બાળકોએ માટીના બનાવેલ ગણેશજીની સ્થાપનાનો સંદેશ આપ્યો, ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ શુદ્ધ માટીના ગણેશજીની મૂર્તિઓ બનાવી. ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરીશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ બાળકોમાં કૌશલ્ય વિકાસ માટે દર રવિવારે શિબિર ચલાવે છે. ગણેશોત્સવ નજીક આવી રહેલ હોવાથી આ ટીમના પ્રશિક્ષકોએ બાળકોને શુદ્ધ માટીમાંથી સ્વહસ્તે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કૌશલ્ય શીખવ્યું હતું. ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ મૂર્તિઓના નિર્માણ માટે અનેક બાળકો જોડાયા હતા. દરેક બાળકે ખૂબ ઉત્સાહભેર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી, જે આવી રહેલ ગણેશોત્સવ દરમિયાન પોતાના ઘરે આ શુદ્ધ માટીની મૂર્તિઓની સ્થાપના કરશે. સાથે સાથે પીઓપીની મૂર્તિઓથી પાણી દૂષિત થતું અટકાવવા અને પર્યાવરણ બચાવવા માટેના સંદેશ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા કિશોર કૌશલ્ય કાર્યક્રમ અંતર્ગત દર રવિવારે અમે કંઈ ને કંઈ બાળકોની અંદર રહેલી પ્રતિભાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ વખતે અમે આગામી સમયની અંદર ગણેશ ચતુર્થી પ્રસંગ આવતો હોવાના અનુસંધાનની અંદર અમે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે એ માટે આ વખતે અમે માટીમાંથી કેવી રીતે આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવી શકીએ એ માટેનું અમે આયોજન કરેલ છે. એનો હેતુ એ છે કે અત્યારે પર્યાવરણને બચાવવું ખૂબ જ જરૂરી છે, તો બાળકો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરતા માટીની અંદર પણ એવા તત્વો રહેલા છે કે બાળકો એ સમજી શકે એટલા માટે અમે આ કાર્યક્રમનું અમે આયોજન કરેલ છે. કન્યા કિશોર કૌશલ્ય અભિયાનના અરવલ્લી જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલના માર્ગદર્શનમાં આયોજન કરાયું. આ અભિયાનમાં પંકજભાઈ પ્રજાપતિ, હેમંતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, કિરણબેન ભાવસાર, મધુબેન પ્રજાપતિ વગેરે પ્રશિક્ષકોએ બાળકોને આ સુંદર હસ્તકલા શીખવાડી હતી. કૌશલ્ય અભિયાન અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા આયોજિત આ એક દર રવિવારે ચાલતા કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની અંદર વિવિધ પ્રકારના જે બાળકો આવે છે, બાળકોમાં તેમની પાસે પડેલા જે કૌશલ્યો છે એ કૌશલ્યોને ઉજાગર કરવા માટેનો નમ્ર પ્રયાસ હોય છે. આગામી 5 દિવસ પછી જે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે એના એડવાન્સમાં બાળકોની અંદર આ ગણેશ મહોત્સવની જે મહત્ત્વ શું છે અને પોતે પર્યાવરણનું જતન થાય અને કુદરતી રીતે માટીમાંથી જ નિર્મિત થાય અને એમનું આ ગણપતિનું વિસર્જન આપણે એ માટીનું વિસર્જન પણ સરસ રીતે થતું હોય છે. પંચમહાભૂતોનું બનેલી આ ભૂમિ એ પાછી 5 મહાભૂતોમાં ભરી જાય એ માટેનો નમ્ર પ્રયાસ અને બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ થાય એ માટેનો સતત અમારો પ્રયાસ રહે. બધા બાળકોએ કન્યાકુશળી કૌશલ્યમાં માટીથી ગણપતિ બનાવવાના સિદ્ધાંત, જેમાં આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ અને આપણું વિસર્જન આપણે કરી શકીએ છીએ, જે આપણા ઇકોસિસ્ટમ માટે પણ બહુ સારું છે. પીઓપીના ગણપતિથી આપણા ઇકોસિસ્ટમને બહુ જ નુકસાન થાય છે. તો આજે અમે અહીંયા શીખ્યું કે બાળકની ગણપતિ કઈ રીતે બનાવાય છે.